एक शून्यतर સંખ્યા અને તેના વ્યસ્તોનો સરવાળો એકતાલીસ ના છેદમાં વીસ છે તો તે સંખ્યાઓ શોધો તો ધારો કે શૂન્યતર સંખ્યા તો શૂન્યતર સંખ્યા આપણે શું ધારીશું એક્સ અને આ એક્સ નો આપણે વ્યસ્ત કરીશું તો વ્યસ્ત શું થશે એનો વન પોન એક્સ આ બંનેનો સરવાળો આપણે કેટલો આપ્યો છે એકતાલીસ ના છેદમાં વીસ માટે

માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ એટલે એક્સ બરાબર મળશે પાંચના છેદમાં ચાર તેથી આપણી માંગેલ સંખ્યાઓ ચારના છેદમાં પાંચ અથવા પાંચના છેદમાં ચાર છે એવું કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણવર્ગની રીત પર જઈએ પૂર્ણવર્ગની રીત જે છે એ પણ બોર્ડની એક્ઝામ માટે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ પણ સેક્શન બીમાં ત્રણ માં એક્સના દાખલામાં પૂછી શકાય

તો ચાલો આપણે પહેલા એક એક્ઝામ્પલ જોઈએ અહિયાં ટુ ઇઝલ ટુ ઝીરો બાજુ આપણે ત્રણ વડે ગુણીશું ત્રણ વડે કેમ પહેલ સમીકરણની બંને બાજુ ત્રણ વડે ગુણીએ છીએ તો એટલા માટે કે પહેલું સ્ટેપ જે છે મારે પૂર્ણ વર્ગ બનાવવું છે અહીંયા ત્રણ છે તો હું એને ત્રણ સાથે ગુણીશ એટલે નવ એક્સ નો વર્ગ થઈ જશે એટલે આ સ્ટેપ મારું બનશે 9x નો વર્ગ માઇનસ પંદર એક્સ પ્લસ છ ઇઝ ઇક્વલ ટુ ઝીરો નોક્સ નો વર્ગ માઇનસ પંદર છ આ નવ જે છે એ કોનો વર્ગ છે ત્રણ નો એટલે હું અહીંયા લખીશ ત્રણ નો વર્ગ માઇનસ આ પંદર જે છે પંદર માટે હું એવું વિચારીશ કે પાંચ ચાલી પંદર એટલે મેં અહીંયા લખ્યા કે ત્રણ એક્સ ગુણ્યા પાંચ પણ આ જે સ્ટેપ છે એને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે એટલા માટે હું શું કરું છું આ રકમ ને ઉપર નીચે બે વડે હવે થ્રી એક્સ નો વર્ગ માઇનસ બે ગુણ્યા ત્રણ એક્સ ગુણ્યા પાંચના ના છેદમાં બે હવે દ્વિઘા સમીકરણની જે પૂર્ણ વર્ગની રીત છે એમાં એવું જ કહે છે કે યોગ્ય અચળ ઉમેરીને અથવા તો બાદ કરીને એટલે કે આ પાંચના છેદમાં જે બે છે ને આ પાંચના છેદમાં બે એનો આપણે વર્ગ કરીને એકવાર વાર આ જે રકમ છે પાંચના છેદમાં બેનો શું કરવાનો છે વર્ગ અને બીજી વખત આપણે એનો શું કરવાનો છે માઇનસ તો અહીંયા પાંચના છેદમાં બેનો મેં વર્ગ કર્યો કાઉન્સમાં માઇનસ પાંચના છેદમાં બે આખાનો વર્ગ પ્લસ છેલ્લું સ્ટેપ શું છે છ તો પ્લસ છ

એટલે ત્રણેક્સ બરાબર ચાર ના છેદમાં બે તો ત્રણેક્સ બરાબર શું થશે બે ચાર ના છેદમાં બે તો અહીંયા છેદમાં બે છે તો હું બે દુ ચાર એવી રીતે પણ જવાબ લાવી શકું ડાયરેક્ટ કે એક્સ બરાબર બે છેદમાં અથવા તો જો આ હું ગુણાકાર પણ કરી શકું કે ત્રણ છ એક્સ છ એટલે એક્સ બરાબર એટલે જવાબ મળે છે આમ આપેલ સમીકરણના બીજ એક અથવા બે ના છેદમાં ત્રણ છે બીજો એક પૂર્ણવર્ગનો દાખલો જોઈશું જો અહીંયા રકમ છે આપણી પાસે સમીકરણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો આ એક્ઝામ્પલ પણ મારે પૂર્ણવર્ગની રીતે સોલ્વ કરવો છે તો મેં તમને આગળ સમજાવ્યું કે પહેલું સ્ટેપ જે છે એને આપણે શું કરવાનું છે વર્ગ અહીંયા જોવું પહેલા સ્ટેપમાં મારી પાસે શું છે પાંચ નો વર્ગ છે આ પાંચ છે એને મારે પૂર્ણ વર્ગ કરવા છે એટલે પાંચ છીસ એક્સ માઇનસ પાંચ દુ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે પાંચ નો વર્ગ માઇનસ પાંચ તાલી પંદર અને પંદર દુ ત્રીસ આ ત્રણ છે આ અહીંયા ત્રણ છે તો ત્રણ જે છે તો પૂર્ણવર્ગની રીતમાં આપણે એક વાર શું કરીએ જે અચળ પદ આવ્યું છે એ અચળ પદનો આપણે એક વખત વર્ગ કરી ઈ મીન્સ પ્લસના સ્વરૂપમાં અને બીજી વખત વર્ગ જ કરીએ પણ માઇનસના સ્વરૂપમાં તો અહીંયા જે મારી પાસે આ ત્રણ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રણનો આપણે શું કરીશું પ્લસ ત્રણનો નો વર્ગ અને બીજી વખત માઇનસ ત્રણનો નો વર્ગ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો જુઓ અહીંયા જે મેં અંડરલાઇન કરી છે એ રકમ જે છે એ કોનો વર્ગ થયો તો એ થયો માઇનસ માઇનસ ત્રણ આખાનો વર્ગ વર્ગ ત્રણનો શું થશે નવ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે પાંચેક્સ માઇનસ ત્રણ આખાનો વર્ગ માઇનસ દસ અને નવનો સરવાળો કરીશું બંને માઇનસ માઇનસ પ્લસ અને નિશા નિશાની માઇનસની એટલે માઇનસ નાઇન્ટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો માટે ફાઈવ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ પ્લસો માઇનસ વર્ગમૂળમાં ઓગણીસ માટે જવાબ મળશે એક વખત પ્લસ અને એક વખત માઇનસ એટલે કે એક્સ બરાબર ત્રણ વત્તા વર્ગમૂળ ઓગણીસ છેદમાં પાંચ અને બીજી વખત ત્રણ માઇનસ વર્ગમૂળ ઓગણીસ છેદમાં પાંચ આ રીતે આપણને જવાબ મળશે બીજું આપણે એક એક્ઝામ્પલ પૂર્ણ રીતે સોલ્વ આઉટ કરીશું એમાં રકમ છે ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો ચલો હવે અહીંયા આપણને ચાર એક્સ નો વર્ગ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો તો તમારે પહેલા સ્ટેપને વર્ગ કરવાનું જે રીતે મેં ગુણાકાર કરીને કરેલું એ રીતે તમારે ગુણાકાર કરવાનો અહીંયા થતો નથી કેમ કારણ કે ચાર એક્સ નો વર્ગ જે છે એ ચાર એ પોતે પૂર્ણ વર્ગ જ છે તો હવે અહીંયા આપણે શું કરીશું તો ચાર એક્સ નો વર્ગ છે એટલે હું લખીશ બે એક્સ આખા વર્ગ વત્તા આ ત્રણ છે તો ત્રણ એક્સ માટેના ફેક્ટર પાડવા છે તો અહીંયા હું જોઉં ઉપર નીચે ચારના છેદમાં ચાર વડે ગુણું છું ઉપર નીચે ચાર ના છેદમાં ચાર વડે કારણ કે આ છે છે તો તો આપણી પાસે જ આ બે દુનિયા શું આવ્યું ત્રણ ના છેદમાં ચાર આવ્યું તો જે અચળપદ મળે છે એને આપણે એક વખત પ્લસના સ્વરૂપમાં અને એક વખત માઇનસના સ્વરૂપમાં એના વર્ગના સ્વરૂપમાં એ રીતે આપણે એડિટ કરીશું

હવે અહીંયા આપણને જવાબ સાના ફોર્મમાં મળે છે ઋણના ફોર્મમાં મળે છે ઋણ માઇનસ ઇકોતેરના છેદમાં સાહીઠ તો એક્સ ના કોઈ વાસ્તવિક મૂલ્ય માટે બે એક્સ વત્તા ના છેદમાં ચાર આખાના વર્ગ એ ઋણ ન હોઈ શકે ઋણ ન હોઈ શકે એટલે એના વાસ્તવિક બીજ જે છે એ શક્ય નથી બીજું એક એક્ઝામ્પલ જોઈશું આ પણ એક્ઝામ સોલ આઉટ કરવાનો છે તો પહેલું સ્ટેપ મારી પાસે શું છે 2x નો વર્ગ આપણે મારે કેવો કરવું છે પૂર્ણવર્ગ પૂર્ણવર્ગ કરવું છે એટલે હું એને કેટલા વડે ગુણીસ બે વડે ગુણીસ બે વડે ગુણીસ એટલે મારી પાસે સ્ટેપ મળશે મને ચાર એક્સ નો વર્ગ માઇનસ સાત ને કેટલા વડે ગુણ્યા બે વડે એટલે સાત દુ ચૌદ એક્સ ત્રણ કેટલા વડે ગુણ્યા બે વડે એટલે બરાબર ઝીરો માટે બે એક્સ નો વર્ગ માઇનસ બે ગુણ્યા સાત દુ ચૌદ એવું આપણે લખીએ ને અહીંયા ચૌદના ફેક્ટર એટલે સાત દુ ચૌદ કોઈ પણ સંખ્યા જ્યારે આપણે પૂર્ણ વર્ગ કરીએ છીએ તો આગળ બે ના ફોર્મમાં હોય જેમ કે એ માઇનસ બી આખાનો વર્ગ તો એના અવયવ શું પડે એ સ્વેર માઇનસ ટુ એ બી એટલા માટે ગુણો છું પછી અહીંયા સાતના છેદમાં બે મારું અચળપદ થઈ ગયું આપણે પૂર્ણવર્ગની રીતમાં જોયું કે જે અચળપદ મળે છે એને આપણે એકવાર શું કરવાનું છે પ્લસ વર્ગ અને બીજી વખત માઇનસ સાત ના છેદમાં બે આખાનો વર્ગ પ્લસ છીરો હવે છેદમાં બે આખાનો વર્ગ માઇનસ આ સાતના છેદમાં બે આખાનો વર્ગ છે એનો જવાબ મળશે સાત નો વર્ગ એટલે ઓગણપચાસ બે નો વર્ગ એટલે ચાર એટલે ઓગણપચાસ છેદમાં ચાર વત્તા છ એટલે બે એક્સ માઇનસ સાતના છેદમાં બે આખાનો વર્ગ આ છ ચોક ચોવીસ થશે માઇનસ ઓગણપચાસ વત્તા ચોવીસ છેદમાં ચાર એકચુલી આ આ જે મા ઓગણપચાસ જે છે બરાબર એ આ સાઈડ હતા માઇનસ એ એની જ્યારે હું ઇઝ ઇક્વલ ટુ કરું છું ત્યારે પ્લસના ફોર્મમાં આવી જશે અહીંયા એટલે આ રકમ પ્લસ ઓગણપચાસ માઇનસ ચોવીસ છેદમાં ચાર એવી રીતે લાસ્ટ સ્ટેપમાં લખી શકાય

બે ના છેદમાં બે એટલે બંને કટ થઈ જશે એટલે આન્સર શું વધશે એક માટે એક્સ બરાબર એકના છેદમાં બે આમ આપેલ સમીકરણના બીજ જે છે એ આપણને ત્રણ અથવા એકના છેદમાં બે મળે છે હવે આપણો એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે વિવેચક તરફ જઈશું તો વિવેચક માટે તમને ત્રણ નિયમો છે એ ખબર હોવા ખાસ જરૂરી છે પહેલા આપણે જોઈશું કે વિવેચક કોને કહેવાય તો બી સ્ક્સ ફોર એસી એ નક્કી કરતો હોવાથી આપણે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ને દ્વિઘા સમીકરણનો વિવેચક કહેવાય છે હવે એના માટેની ત્રણ કન્ડિશન છે કે જો બી સ્કવેર માઇનસ ફોર એસી આપણને ગ્રેટર ધેન ઝીરો મળશે એટલે કે પ્લસના ફોર્મમાં તમને જવાબ મળશે તો એના બે વાસ્તવિક બીજ મળે છે ત્યારબાદ મળશે એટલે કે આપણે જ્યારે વિવેચક શોધીશું ત્યારે વિવેચક શોધતા જો જો તમને જવાબ ઝીરો મળે તો એના બે સમાન વાસ્તવિક બીજ મળશે અને ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરીશું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ

દ્વિઘા સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો નીચેના સમીકરણના બીજ મેળવો જો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય ને ત્યારે પરીક્ષામાં તમને શું કહેશે કે દ્વિઘા સૂત્રનો ઉપયોગ કરો ત્રણ રીત આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો ત્રણ રીત જોઈ જ્યારે અવયવીકરણની રીત હોય અને બીજ શોધવાનું કહે તો સ્પેસિફાઈડ તમને કહેવામાં આવશે કે અવયવીકરણની રીતે સમીકરણના બીજ શોધો ત્યાર પછી આપણે પૂર્ણવર્ગની રીત જોઈ તો પૂર્ણવર્ગની રીતમાં એ પણ તમને કહેવામાં આવે કે પૂર્ણવર્ગની રીતે સમીકરણના બીજ મેળવો તો ત્યારે તમારે પૂર્ણવર્ગની રીતે એપ્લાય કરવાની હોય અને દ્વિકા સૂત્રનો ઉપયોગ કરી અને સમીકરણના બીજ મેળવો કે ઉકેલ શોધો તો ત્યારે તમારે વિવેચક શોધવાનો રહેશે અને પછી તમને અત્યારે મેં સમજાવ્યું તે પ્રમાણે વિવેચક માટે આપણે ત્રણ શરતો પર આગળ જવાનું છે તો ચાલો પહેલા આપણી પાસે રકમ છે ત્રણ એક્સ નો વર્ગ Minus -5x + 2 = 0 અહિયાં પહેલું સ્ટેપ એટલે એને a કહેવાશે તો तो a બરાબર કેટલા છે 3 b બરાબર કેટલા છે -5 અને c બરાબર કેટલા છે 2 હવે આપણે શું શોધીશું વિવેચક શોધીશું તો d = b² - 4ac આ વિવેચકનું સૂત્ર છે b બરાબર મારી પાસે કેટલી કિંમત છે -5 તો અહીંયા હું -5 લખીસ કે -5 નો વર્ગ -4 એ બરાબર હું કેટલા લખીશ ત્રણ અને સી બરાબર હું કેટલા લખીશ બે એટલે 25 માઇનસ ચોવીસ એટલે જવાબ મળશે એક જવાબ મળ્યો એટલે બે ઉકેલ આપણને મળશે એક પ્લસ અને એક માઇનસ કેસ બરાબર સૂત્ર છે માઇનસ બી પ્લસ ડી છેદમાં ટુ એ આ માઇનસ તો ખરું જ બી બરાબર શું છે માઇનસ પાંચ પ્લસ મારી મારો વિવેચક શું આવ્યો આપણે એક્ઝામ્પલમાં એક તો અહીંયા લખીશું વર્ગમૂળમાં એક વર્ગમૂળમાં એક એટલે જવાબ શું થઈ જશે એક આ બંને એટલે 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 પ્લસ જવાબ શું મળે છે આપણને એક અહીંયા જુઓ માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડી છેદમાં ટુ એ આ માઇનસની નિશાની તો જ દેવાની બી બરાબર શું છે માઇનસ પાંચ એટલે માઇનસ પાંચ માઇનસ વર્ગમૂળ એક છેદમાં એની કિંમત કેટલી છે ત્રણ એટલે આ બેતાલીસ માઇનસ એટલે પ્લસ એટલે પાંચ માઇનસ એક વર્ગ મૂળ એકનો સમીકરણ બે ના છેદ માં ત્રણ આમ આન્સર આપણે છેલ્લે લખવાનું કે આ સમીકરણના બીજ આપણને એક અને બે ના છેદમાં ત્રણ મળે છે બીજું એક એક્ઝામ્પલ જોઈએ એક્સ નો વર્ગ

એક એટલે અહીંયા એક લખાશે સી બરાબર કેટલા છે લખી શકીએ કે વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોઈ શકે આથી બી માઇનસ ફોર નું વાસ્તવિક વર્ગ મૂળ ન મળે આથી આપેલ સમીકરણને એક પણ વાસ્તવિક બીજ મળતા નથી ચાલો અહીંયા એ બરાબર કેટલા છે બે છે બી બરાબર માઇનસ બે વર્ગ મૂળ બે સી બરાબર શું છે એક છે તો સૂત્ર લખીશું કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી

આઠ માઇનસ આઠ એટલે બી બરાબર કેટલા છે આપણી પાસે માઇનસ બે વર્ગમૂળ બે છે બંને માઇનસ માઇનસ પ્લસ એટલે બે વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળમાં ઝીરો લખીએ તો આપણને આન્સર ઝીરો જ આવવાનો છે આ બે વર્ગમૂળ બે અને આ બે અને આ બે બંને કટ થઈ જવાના એટલે વર્ગમૂળ બે ના છે અને બે ને મેં અત્યારે તમને શું કીધું કે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે પણ આપણે લખી શકીએ એટલે એ કટ થઈ જશે એટલે આન્સર આવશે એક ના છેદમાં વર્ગમૂળ બે સેમ અહીંયા જોઉં બી બરાબર બે વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળમાં ઝીરો છેદમાં બે એની કિંમત કેટલી છે બે એટલે આપણે બે લેખા બે અને બે કટ થઈ ગયા વર્ગમૂળ બે ના છેદમાં બે એ આપણે આગળ જ અત્યારે મેં તમને સમજાવ્યું કે વર્ગમૂળ બે ના છેદમાં બે હોય તો આપણા આન્સર આવે છે એક ના છેદમાં વર્ગમૂળ બે એટલે આપણને સમીકરણના બીજ મળશે એકના છેદમાં વર્ગમૂળ બે અને એકના છેદમાં વર્ગમૂળ બે બીજું એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું તેમાં એક્સ પ્લસ વન અપોન એક્સ ઇઝ ટુ થ્રી છે તો અહીંયા તમે લસા લેશો છે એક્સ છે એક્સ છે એટલે આપણે લસા લઈશું એટલે આપણું સ્ટેપ બનશે એક્સક્વેર પ્લસ વન બરાબર ત્રણ એક્સ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એને હું રાઈટ હેન્ડ સાઈડ ડાબી બાજુ તરફ લાવીશ એટલે મારું સ્ટેપ બની જશે એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો આ એક્સક્વેર આગળ કશું નથી ને કસું નથી એટલે આપણે a = શું લખીશું 1 b = કેટલા લખીશું -3 c = કેટલા લખીશું 1 એટલે d = b² - 4ac b એટલે -3 છે એટલે -3 નો વર્ગ -4 a = કેટલા છે 1 c = પણ કેટલા છે 1 -3 નો વર્ગ એટલે 9 9 - 4 એટલે શું આઈવા 5 5 આઈવા ગ્રેટર ધેન 0 આ રીત પ્લસ પાંચ આવશે એટલે આપણે બે રી બે સમીકરણના બીજ મળશે પહેલું સૂત્ર લખીશું એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડી છેદમાં ટુ એ આ માઇનસ મેં દીધા છે અને બીની વેલ્યુ મારી પાસે શું છે માઇનસ થ્રી છે તો આપણે એને અહીંયા માઇનસ થ્રી લખીશું પ્લસ રૂટ ફાઈવ છેદમાં બે એ એની વેલ્યુ શું છે એક છે તો આપણે અહીંયા એક લખીશું બંને શું થશે એટલે થ્રી પ્લસ રૂટ ફાઈવ છેદમાં બે સેમ અહીંયા એક્સ ઇઝિક માઇનસ બી માઇનસ વર્ગમૂળ છેદમાં ટુ એ આ માઇનસ તો છે જ મારી પાસે બીની વેલ્યુ શું છે માઇનસ ત્રણ એટલે અહીંયા માઇનસ ત્રણ લખીશું માઇનસ રૂટ ફાઈવ છેદમાં બે એની વેલ્યુ કેટલી છે એક છે એટલે આપણે એક લખીશું આ પણ બંને માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે થ્રી માઇનસ રૂટ ફાઈવ છેદમાં બે આથી બીજ આપણને થ્રી પ્લસ રૂટ ફાઈવ છેદમાં બે અનેસ વન અપોન એક્સ માઇનસ વન અપોન એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી અહીંયા તમે છેદમાં જુઓ એક્સ છે અને એક્સ માઇનસ ટુ છે એટલે હું લસા લઈશ લસા લઈશ તો અહીંયા પહેલા સ્ટેપમાં મારી પાસે એક્સ છે જ એટલે હું એને કેટલા વડે ગુણીશ એક્સ માઇનસ ટુ વડે બીજા સ્ટેપમાં મારી પાસે માઇનસ ટુ છે તો હું એને કેટલા વડે વડે ગુણીશ આના છેદમાં મારી પાસે કોઈ જ રકમ નથી એટલે હું એને અને માઇનસ ટુ બંને વડે ગુણીશ એટલે કે લસા લઈશ તો અહીંયા જો પહેલું આવશે એક્સ માઇનસ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ માઇનસ એક્સ બરાબર

આ એક્સ પ્લસ અને આ એક્સ આ માઇનસ એક્સ અને આ પ્લસ એક્સ બંને કટ થઈ જશે એટલે વધશે પ્લસ સિક્સ એક્સ માઇનસ ટુ ટુ ઝીરો પહેલી નિશાની જે આ માઇનસ છે એને મારે કાઢી નાખવી છે એટલે હું લખ એ એ સ્ટેપ આ માઇનસની નિશાનીને હું ચેન્જ કરું છું એટલે હું અહીંયા લખીશ થ્રી એક્સનો વર્ગ માઇનસ સિક્સ એક્સ પ્લસ ટુ ટુ ઝીરો એટલે અહીંયા એ બરાબર શું મળે છે ત્રણ બી બરાબર શું મળે છે માઇનસ છ અને સી બરાબર શું મળે છે એની વેલ્યુ શું છે ત્રણ એટલે હું અહીંયા ત્રણ લખીશ સી બરાબર શું છે બે એટલે હું અહીંયા બે લખીશ માઇનસ છ નો વર્ગ એટલે છત્રીસ છત્રીસ માઇનસ ચોવીસ એટલે કેટલા વધશે બાર બાર લેસ ધેન સોરી બાર ગ્રેટર ધેન ઝીરો એટલે આ વેલ્યુ જે છે એ પણ આપણને શું મળી પ્લસના ફોર્મમાં મળી એટલે આપણને બે વાસ્તવિક બીજ મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડી છેદમાં ટુ એ બરાબર આ માઇનસ તો ખરા જ બીની વેલ્યુ શું છે માઇનસ સિક્સ પ્લસ ડીનો આન્સર શું આવ્યો ટ્વેલ એટલે વર્ગમૂળમાં ટ્વેલ છેદમાં એની વેલ્યુ કેટલી છે ત્રણ એટલે બે તાલી છ આ માઇનસ માઇનસ બે કોમન નીકળશે આ વર્ગમૂળ બાર છે એટલે ચાર તાલી બાર થશે ને ચાર તાલી બાર એટલે ચાર વર્ગમૂળમાં ચાર હોય તો આપણે એનું શું લખીએ બે લખી શકીએ અને આ છ માંથી આપણે શું કોમન કાઢી શકીએ છ માંથી પણ આપણે બે કોમન કરી શકે એટલે બે કોમન નીકળી જશે છેદમાં પણ બે એટલે કટ થઈ જશે એટલે આન્સર મળશે 3 + √3 / 3 સેમ પોઝિશન અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ તો x =- -6 - √12 / 42 6 એટલે 6 - √12 / 6 સેમ અત્યારે જ મેં તમને સમજાવ્યું વર્ગમૂળ બારનું શું કર્યું ચાર ચાર વર્ગમૂળ મિત્રો આ છ બેતાલી છ કીધું એટલે ઉપર નીચે બે જે બે બે આવતા હતા એ કટ થઈ ગયેલા એટલે મેં અહીંયા ડાયરેક્ટ આન્સર લખ્યો છે કે થ્રી માઇનસ રૂટ થ્રી છેદમાં ત્રણ આથી આપણને બીજ મળે છે ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ છેદમાં ત્રણ આ દાખલો આઈ થિંક કદાચ બોર્ડની એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મને એવું લાગે છે કે આ એક્ઝામ્પલ સેક્શન બી માં ત્રણ પૂછી શકાય જો એક્સ સ્ક્વેર પ્લસ વન

એટલે અહીંયા હું શું લખીશ વય લખીશ એટલે આપણને સ્ટેપ મળશે વાયનો વર્ગ મારા એવા અવયવ બે બરાબર ઝીરો આ વાય પ્લસ ત્રણ છે પ્લસ ત્રણ છે એટલે એ જમણી સાઈડ આવે તો શું થઈ જશે માઇનસ ત્રણ આ માઇનસ બે છે એ જમણી બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ બે હવે તમને

તો એક્સ માઇનસ વન આખાનો વર્ગ બરાબર ઝીરો એક્સ માઇનસ વન આખાનો વર્ગ એટલે એક્સ માઇનસ વન બરાબર ઝીરો બીજી વખત પણ આપણે લખી શકીએ કે જવાબ મળ્યો એક્સ બરાબર પ્લસ વન અને એક્સ બરાબર પ્લસ વન હવે આપણી આગલી સ્લાઇડમાં જે રકમ બનેલી એમાં એ બરાબર એક છે બી બરાબર ત્રણ છે અને સી બરાબર એક છે તો હું શું કરીશ એના ફેક્ટર નથી પડતા આ રીતે આ જે આપણે પાડ્યા ને તે રીતે એટલા માટે મેં શું કર્યું એનો વિવેચક શોધું છું તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અહીંયા બી બરાબર કેટલા છે મારી પાસે ત્રણ હું ત્રણ નો વર્ક કરીશ માઇનસ ચાર એ બરાબર એક અને સી બરાબર એક ત્રણ નો વર્ક શું થશે નવ નવ માઇનસ ચાર એટલે જવાબ શું આવશે પાંચ પાંચ જે છે એ ગ્રેટર ધેન ઝીરો આવ્યા એટલે એના બે બીજ શક્ય બનશે એક પ્લસના ફોર્મમાં અને એક માઇનસના ફોર્મમાં એટલે બરાબર આપણે સૂત્ર લખીશું ઓર વર્ગમૂળ વેલ્યુ શું આવી આવી છે છે મારી પાસે તો હું અહીંયા બી તો તમને ખ્યાલ જ છે બી કેટલા છે ત્રણ છે એટલે અહીંયા હું ત્રણ લખી દઈશ આ ની જગ્યાએ હું કેટલા લખીશ પાંચ લખીશ એટલે વર્ગમૂળ પાંચ છેદમાં બે એની વેલ્યુ કેટલી છે એક છે એટલે એક લખીશું એટલે એક્સ બરાબર માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ પાંચ છેદમાં બે આમ આપેલ સમીકરણનું સમાધાન કરતી એક્સની કિંમત આપણને મળે છે માઇનસ ત્રણ વત્તા વર્ગમૂળ પાંચ છેદમાં બે માઇનસ ત્રણ માઇનસ વર્ગમૂળ પાંચ છેદમાં બે એક અને બીજી વખત પણ એક લખી દેવાના કે એક અને એક મળે છે ચલો બીજો એક એક્ઝામ્પલ આપણે આજ રીતે સોલ આઉટ કરીશું અહીંયા મારી પાસે રકમ છે એકના છેદમાં એક્સ નો વર્ગ માઇનસ વર્ગ મૂળમાં એક્સ પ્લસ એક બરાબર ઝીરો ચલો અહીંયા છેદમાં કેટલા છે ત્રણ છે ત્રણ છે એટલે આપણે લસા લઈશું લસા લઈશું એટલે આપણું સ્ટેપ બનશે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ અગિયાર એક ના છેદમાં કઈ નહીં છે છે એટલે 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 થશે હવે અહીંયા બરાબર બરાબર કેટલા આવશે આવશે ની આગળ કશું જ નથી આપણે કેટલી વેલ્યુ લેવાની શું વર્ગમૂળ અને સી બરાબર શું આવશે ત્રણ હવે આપણે વિવેચકનું સૂત્ર એપ્લાય કરીશું ડીઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ તો બી ની જગ્યાએ કેટલા લખીશું માઇનસ ત્રણ વર્ગમૂળ અગિયાર આખાનો વર્ગ માઇનસ ચાર એની જગ્યાએ કેટલા લખીશું એક અને સીની જગ્યાએ માણ નો વર્ગ થશે અગિયાર નવ્વા નવ્વાણું માઇનસ ચારતાલીસ બાર નવ્વાણું માંથી બાર જાય તો કેટલા વધશે સત્યાસી એટલે વિવેચક આપણો કેટલો આવ્યો ડી બરાબર આ સત્યાસી એ પ્લસના ફોર્મમાં આવ્યો એટલે એક્સ બરાબર આપણે બે જવાબ મળશે સૂત્ર આ રીતે લખાય માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ વર્ગમૂળ ડી છેદમાં ટુ એ આ માઇનસ માઇનસ તો ખરા જ છે મારી પાસે ત્રણ અગિયાર પ્લસ ઓર માઇનસ ડી કેટલો આવ્યો વિવેચક સત્યાસી એટલે હું અહીંયા લખીશ વર્ગમૂળ સત્યાસી છેદમાં બે તો અહીંયા તમે જોઉં એક્સ નો જવાબ આપણને મળે છે માઇનસ કાઉન્સમાં માઇનસ ત્રણ વર્ગમૂળ અગિયાર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ સત્યાસી છેદમાં બે અને તમે એ રીતે પણ લખી શકો કે માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ વર્ગમૂળ અગિયાર પ્લસ વર્ગમૂળ સત્યાસી છેદમાં બે અને બીજી વખત પાછું પણ માઇનસના ફોર્મમાં કે ત્રણ વર્ગમૂળ અગિયાર માઇનસ વર્ગમૂળ સત્યાસી છેદમાં બે પણ એવું એવું જરૂરી નથી કે તમારે બંને છૂટા પાડવા જ તમે પ્લસ ઓર માઇનસ કરીને પણ આ રીતે તમે આન્સરને દર્શાવી શકો છો હવે અહીંયા બીજી એક રકમ ધ્યાન આપશો એક્સ પ્લસ વન છેદમાં એક્સ પ્લસ છેદમાં એક્સની કિંમત શોધવી છે તો હું શું કરીશ આ એક્સ પ્લસ એક છેદમાં એક્સ છે ને તો સરળતા ખાતર આના આની આને ધારી લઈશ આના બરાબર વાય લખીશ તો અહીંયા મેં લખ્યું વાય પ્લસ આ સ્ટેપ છે જો એની ઉલટું સ્ટેપ થઈ ગયું એટલે હું લખીશ વન બરાબર પચીસ ના છે હું એને બાર વાય સાથે ગુણીશ એટલે બાર વાય નો વર્ગ વત્તા બાર બરાબર વાય માટે બાર નો વર્ગ આ પચીસ વાય છે એને હું આ સાઈડ ડાબી બાજુ લાવીશ તો શું થઈ જશે માઇનસ એટલે માઇનસ પચીસ વાય પ્લસ ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે પહેલી અને છેલ્લી સંખ્યા બંનેનો ગુણાકાર કેટલો થશે એકસો ને ચુમ્માલીસ તો એકસો ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કે બાદ બાકી કેટલા આવે માઇનસ ટ્વેન્ટી તો સોલ નવ્વા એકસો ને મેં અહીંયા કેમ એમ તો બારનો વર્ગ પણ એકસો ચુમ્માલીસ જ થાય ને પણ મેં કેમ બાર અને બાર લીધા કેમ મારે જવાબ કેટલો લાવવાનો હતો આ માઇનસ સોલ અને આ માઇનસ નવ બંને માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એટલે આપણે બાર વાય નો વર્ગ માઇનસ સોલ વાય એમાંથી શું કોમન નીકળશે ચાર વાય તો કાઉન્સમાં વધશે ત્રણ વાય માઇનસ ચાર માઇનસ નવ વાય વત્તા બાર છે એમાંથી શું કોમન નીકળશે ત્રણ તો કાઉસમાં વધશે ત્રણ વાય માઇનસ ચાર બરાબર ઝીરો એટલે ઝીરો એટલે વાય બરાબર મળ્યા અહીંયા આપણને આની વેલ્યુ આપણને શું મળી ત્રણ છેદમાં ચાર આ માઇનસ ત્રણ છે એટલે પ્લસ થઈ જાય આ પણ માઇનસ ચાર છે એટલે પ્લસ થઈ જાય એટલે વાય બરાબર મળ્યા આપણને ચાર ના છેદમાં ત્રણ હવે y બરાબર આપણે શું ધાર્યું છે x plus 1 છેદ માં x એટલે અહીંયા હું y ની કિંમત મૂકીશ x plus 1 છેદ માં x જે આપણે y બરાબર રકમ ધારેલી રીતે હવે અહીંયા છે 4 ના છેદ માં 3 કૌંસ ગુણાકાર કરીશ આ રીતે પહેલા ચોકડી ગુણાકાર કરું તો જો ચોકડી ગુણાકારમાં માં 3 છે અને આ શું છે x 1 છે એનો હું ગુણાકાર કરીશ તો મને મળશે 3x 3

ત્રણ એટલે ત્રણ એક્સ તો માટે ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર આ પ્લસ ચાર છે એ જમણી બાજુ આવે તો શું થઈ જશે માઇનસ ચાર તો માટે એક્સ બરાબર આપણને મળશે માઇનસ ચાર આમ આપેલ સમીકરણનું સમાધાન કરતી જે કિંમતો છે એ આપણને જવાબ શું મળશે એક જવાબ મળ્યો આપણને એક્સ બરાબર ત્રણ અને બીજી વેલ્યુ આપણને શું મળી એક્સ બરાબર માઇનસ ચાર તો એક્સની કિંમત આપણને ત્રણ અને માઇનસ ચાર મળે છે બીજી એક રકમ છે જેમાં પણ આપણે વેલ્યુ શોધવાની છે તો એમાં તમે જોવો કે અહીંયા કાઉન્સમાં એક કન્ડિશન આપી છે કે કોઈ છેદ શૂન્ય નથી એટલે વર્ગ વર્ગ વત્તા વન અપોન બરાબર સત્તરના છેદમાં ચાર એવું આપ્યું છે છે તો આ જે એના બરાબર હું શું ધારી લઉં વાય ધારી લઉં સેમ આગળના દાખલાની જેમ તો અહીંયા એક્સ નો વર્ગ બરાબર વાય લખીશ તો મારું સ્ટેપ બનશે વાય જો આ એક્સ નો વર્ગ તો અહીંયા વાય વત્તા વધતા વનઅપોન વાય

એના અવયવ છે તો આપણે આ સત્તર મળશે એટલે આપણે અહીંયા લખીશું ચાર વાય એટલે કૌશમાં વધશે અને ચાર છે એમાં કોઈ પણ સ્ટેપ સરખું નથી એટલે આપણે એક કોમન કાઢીશું તો કૌશમાં વધશે વાય માઇનસ ચાર બરાબર ઝીરો આ વાય માઇનસ ચાર

તો ચાર વાય બરાબર એક તો વાય બરાબર શું એક ના છેદમાં ચાર આ આપણે કોના બરાબર વાય ધારેલું એક્સ ના વર્ગ બરાબર એટલે અહીંયા આપણે લખીશું એક્સનો વર્ગ બરાબર એકના છેદમાં ચાર આ ચાર જે છે કોનો વર્ગ થાય બે નો થાય ને એટલે આપણે લખીશું એક્સ બરાબર પ્લસોર માઇનસ એક ના છેદમાં બે તો આ સમીકરણનું સમાધાન કરતી કિંમતો આપણે કઈ કઈ મળી એક મળી બે પછી માઇનસ બે ત્યારબાદ એકના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં બે મળે છે એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણે કેની વેલ્યુ શોધીશું દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો તમને એવું તમને જે રકમ આપશે એમાં તમને એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કે નું મૂલ્ય શોધો જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારના એક્ઝામ્પલ ગણીશું અને એમાં જો તમને દ્વિઘા સમીકરણના બીજ સમાન છે એવું કહી દેવામાં આવ્યું હોય તો ત્યારે આપણે એનો જે વિવેચક છે એ વિવેચકની મૂલ્ય આપણે ઝીરો લઈ લઈશું વિવેચકની મૂલ્ય આપણે ઝીરો લઈશું ત્યારે આપણને પછી કેની વેલ્યુ મળશે તો ચાલો આપણે એ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ અહીંયા જોગ્સ નો વર્ક વત્તા સમાન એટલે આપણે ડી બરાબર સૂત્ર એપ્લાય કરીશું ડીઝ ઇક્વલ ટુ બી માઇનસ ફોર એસી બી બરાબર કેટલા છે કે એટલે કે નો વર્ગ માઇનસ ચાર એ બરાબર કેટલા છે બે એટલે અહીંયા બે લખીશું c બરાબર કેટલા છે 3 એટલે અહીંયા 3 લખીશું તો d બરાબર k² - 24 હવે વિવેચક નું દ્વિઘાત સમીકરણા બીજ સમાન હોય ત્યારે આપણે વિવેચક શું લઈ લેવાનો 0 લઈ લેવાનો એટલે અહીંયા k² - 24 = 0 માટ કે² બરાબર કેટલા થશે 24 કેમ 24 લે કા આ માઈનસ છે ને એ ચમણી બાજુ આવે તો શું થઈ જશે પ્લસ તો કે સ્ક્વેર બરાબર ચોવીસ પણ આ કે સ્ક્વેર છે ધેટ મીન્સ આ વર્ગને મારે ફક્ત સ્વરૂપમાં લખવો છે તો કે બરાબર ઓર વર્ગમૂળમાં કેસ આવું લખાશે કે બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ચોવીસ આ ચોવીસ છે તો છ ચોક ચોવીસ એવું થાય ને ચાર જે છે એને આપણે વર્ગમૂળમાંથી બહાર કાઢીશું તો કેટલા લખાશે બે એટલે કે ની વેલ્યુ થશે k =+ ઓર - 2 વર્ગમૂળ 6 ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ જો રકમ છે k x x - 2 + 6 = 0 તો આ આ પહેલું જે સ્ટેપ છે ને એનો પહેલા કૌંસ ગુણાકાર કરજો એટલે આ સ્ટેપ શું બનશે kx નો વર્ગ - 2kx +6 = 0 અહીંયા a = કેટલા છે કે b = કેટલા છે -2k ને c = કેટલા છે 6 એટલે d = b² - 4ac b ની વેલ્યુ કેટલી લઈએ -2k લઈએ એટલે આ -2k આનો વર્ગ -4 a ની વેલ્યુ કેટલી લેશું કેટલી છે k એટલે અહીંયા k લખીશ c = કેટલા છે 6 એટલે અહીંયા 6 લખીશ

આ ફોર કે બરાબર ઝીરો હોય તો કે બરાબર પણ શું થઈ જશે ઝીરો કે માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો કે બરાબર સમીકરણ દ્વિઘાત સમીકરણ રહેતું નથી એટલે આપણી વેલ્યુ કેટલી રહેશે કે બરાબર છ આપણો જવાબ આવશે કે બરાબર છ આ એક્ઝામ્પલ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે

બી બરાબર શું મળશે ટુ કે હવે વાસ્તવિક અને સમાન છે માઇનસ બે કે પ્લસ ફોર આખાનો વર્ગ માઇનસ ફોર એ બરાબર શું છે અહીંયા કે પ્લસ વન અને સી બરાબર શું છે ટુ કે એટલે અહીંયા ટુ લખીશું આપણે બરાબર ઝીરો ચાલો બે છે અને અહીંયા જોવા આ કે એને ટુ સાથે ગુણીએ તો ટુ નો વર્ગ પ્લસ આ ટુ છે એને એક સાથે ગુણીએ એટલે પ્લસ ટુ કે બરાબર ઝીરો અહીંયા પણ ચાર છે અહીંયા પણ ચાર છે પ્લસ સોલ માઇનસ ટુ કે સ્ક્વેર માઇનસ જો આ માઇનસ છે બરાબર અને આ રકમ કૌશમાં છે એટલે આ લખાશે માઇનસ ટુ કે બરાબર ઝીરો કે છે અને આ માઇનસ ટુ કે સ્ક્વેર છે એની આપણે બાદબાકી કરીશું તો શું જવાબ રહેશે માઇનસ કે સ્કવેર પ્લસ આ આઠ કે છે અને આ કેટલા કે છે ટુ કે છે આઠમાંથી બે તો કેટલા રહેશે છ એટલે આપણે અહીંયા લખીશું છ કે પ્લસ સોલ બરાબર ઝીરો હવે પહેલું સ્ટેપ જે છે એ મારે માઇનસ નથી રવા દેવું એટલે હું શું લખીશ કે સ્ક્વેર આ પ્લસ છે એ માઇનસ થઈ જશે

આઠ દુ સોલ્વ કરી મારે જવાબ શું લાવવાનો હતો માઇનસમાં એટલે મોટી સંખ્યા આગળ શું લખવાનું માઇનસ આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી એટલે અહીંયા મને એક્સ બરાબર મળશે આઠ અને અહીંયા કે બરાબર કેટલા મળે છે મને આ પ્લસ બે છે એટલે કેટલા મળશે માઇનસ બે આમ કે નું મૂલ્ય આપણને માઇનસ બે અથવા તો આઠ હોય ત્યારે સમીકરણના બીજ વાસ્તવિક તથા સમાન હોય છે ફરી કહીશ તમને આ એક્ઝામ્પલ જે છે એ બોર્ડની એક્ઝામમાં સેક્શન જોયા એક્સ સ્ક્ર માઇનસ થ્રી કે માઇનસ ટુ એક્સ પ્લસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા એક્સ ના વર્ગની આગળ કંઈ જ નથી તો આપણે એ બરાબર કેટલા લઈશું એક બી બરાબર કેટલા લઈશું માઇનસ થ્રી કે માઇનસ ટુ અને સી બરાબર એસી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે બી બરાબર કેટલા છે માઇનસ થ્રી કે માઇનસ ટુ એનો મારે શું કરવાનો છે વર્ગ એટલે અહીંયા હું વર્ગ લખીશ માઇનસ ફોર

કાઉસમાં વધશે કે માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે નાઇન કે ટુ અને કે માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે અહીંયા આપણને કેની વેલ્યુ મળશે બેના છેદમાં ત્રણ અને અહીંયા આપણને કેની વેલ્યુ મળશે બે આથી કેનું મૂલ્ય માઇનસ બે અથવા બેના છેદમાં નવ હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય તો આપણે આ સ્લાઇડની અંદર આ ભાગ ત્રણની અંદર આપણે વિવેચક મેઇન ટોપિક આપણે કયા ટોપિક ઉપર આવેલા પૂર્ણવર્ગની રીત અને વિવેચક પૂર્ણવર્ગની રીતે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા આઈ હોપ કે તમને લોકોને મારી રીત સરળ લાગી હશે ત્યારબાદ આપણે વિવેચક પરથી એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવા એ રીત જોઈ બોર્ડની એક્ઝામમાં વિવેચક અને જે કેની વેલ્યુ શોધવી એક્સવાળી જે રકમોવાળા આપણે જે એક્ઝામ્પલો જોયા અને એમાંથી જે આપણે વેલ્યુ શોધવાની હતી એ એક્ઝામ્પલ બોર્ડની તે એકદમ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ રહેશે